નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં હું રીખાબેન ચૌહાણ તમારું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક વિષય ગણિત ગમત એકમ નંબર પાંચ દસથી વીસ સુધીની સંખ્યા મિત્રો અગાઉના વિડીયોમાં આપણે એકથી નવની સંખ્યા સરવાળા અને બાદ બાકી શીખી ગયા મિત્રો આજે આપણે દસથી વીસ સુધીની સંખ્યા શીખીએ ચાલો શીખીએ મિત્રો જો બાલ મિત્રો એકમ નંબર પાંચમાં દસથી વીસ સુધીની સંખ્યા આપણને સમજાવવામાં આવી છે દસ સુધીની સંખ્યા છે એનું જૂથ કેવી રીતે બનાવવું એ આપણને સમજાવવામાં આવ્યું છે પહેલાં ચિત્રમાં આપણને છૂટી છૂટી દસ લાકડીઓ આપવામાં આવી છે જો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એ દસે દસ લાકડીને એકસાથે ભેગી કરી અને બાંધી દીધી એટલે દસનું એક જૂથ થયું કેટલા થયા દસનું એક જૂથ થયું બીજા ચિત્રમાં આપણને દસ ચેરી આપવામાં આવી છે એ ચેરીને એકસાથે સાથે જેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે તો એ પણ એક દસનું જૂથ થયું એના નીચેના ચિત્રમાં આપણને દસ દિવાસળી આપવામાં આવી છે છૂટી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એને દસે દસ દિવાસળીને ભેગી બાંધી દીધી છે તો એ એક દસનું જૂથ થયું કહેવાય દસ ભેગા થઈ અને બાંધી દે એટલે એક દસનું જૂથ થયું કહેવાય પછી ભાઈ જુદા જુદા કેળા આપવામાં આવ્યા છે દસ અને એ એની એક લૂમ બતાવવામાં આવી છે એમાં દસ કેળા છે એટલે દસનું જૂથ થયું બાલમિત્રો કોઈ પણ દસ સંખ્યા હોય દસ પણ વસ્તુ હોય એને એક સાથે ભેગી કરી દેવામાં આવે તો એને દસનું એક જૂથ કહેવામાં આવે છે આગળ બાલમિત્રો પાના નંબર સિત્તેર ઉપર આપણને ચિત્ર આપવામાં આવ્યા છે એમાં આપણે દસનું જૂથ બનાવવામાં બનાવવાનું છે આપણને વધારે ચિત્ર આપવામાં આવ્યા છે તો આપણે એને બહાર કાઢી અને પેન્સિલની મદદથી એક સરસ મથા મજાનું જૂથ બનાવવાનું છે બાલ મિત્રો તમારી પાસે પુસ્તક હોય તો તેમાં બનાવજો અને ન હોય તો વિડીયોમાં જોઈ અને સમજો પહેલાં આપણને બીટ આપવામાં આવ્યા છે ઉપર સૂચના આપવામાં આપવામાં આવી છે કે દસનું જૂથ બનાવો અને નીચેના ચિત્રમાં બીટ આપવામાં આવ્યા છે આપણે દસ ગણવાના છે એની ફરતે ગોળ કરવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ મેં દસ બીટનું એક જૂથ બનાવી નાખ્યું તો વધ્યા કેટલા ચાર તો એ છૂટા છે તો દસનું જૂથ આવી રીતે બનાવવાનું બીજા આપણને કેન્ડીનું ચિત્ર આપવામાં આવ્યું છે તો આપણે એને દસ ગણવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ કેન્ડીનું ચિત્ર આપણે ચિત્ર ફરતે ગોળ કરવાનું છે બાજુમાં આગળ વધશે બે કેન્ડી આપણે ગોળે એનું ફરતે કરી દેવાનું એટલે એક દસનું જૂથ બની જાય પછી કાચની ભરણી આપવામાં આવે છે એમાં પણ એમ જ કરવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ભરણીનું જૂથ બનાવેલું છે પાછળ કેટલી વધી છે બાલ મિત્રો તો કે ત્રણ હવે એની આગળ પાંદડાનું ચિત્ર આપવામાં આવ્યું છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ પાંદડા ફરતે મેં ગોળ કરે છે કરેલું છે એવી રીતે ગોળ કરવાનું છે અને બાકીના પાંદડા છૂટા રાખવાના છે નીચે આપણને ચોકલેટ આપવામાં આવી છે એમાં પણ આપણે જૂથ બનાવીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એ દસે દસ ચોકલેટ ફરતે જૂથ બનાવી નાખવાનું અને બાકીની ચોકલેટ છૂટ્ટી બહાર રાખવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ ચોકલેટ વધશે બાલ મિત્રો આવી રીતે આપણે જૂથ બનાવતા શીખ્યા હવે આપણે જૂથ અને છૂટા કેવી રીતે અલગ પાડવાના છે એ આપણે સમજીએ આગળ બાલમિત્રો પાના નંબર એકોતેર ઉપર આપણને બાકસની સળીઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે આપણે અગાઉ શીખી ગયા દસની એક અગિયાર દસની બે બાર દસની ત્રણ તેર એ આ રીતથી આપણે સમજવાનું છે તો પહેલાં આપણને ખાનામાં નવ દિવાસળી આપવાની છે આપવામાં આવી છે એમાં લખ્યું છે નવ વત્તા એક બરાબર કેટલા થાય તો કે દસનું એક જૂથ થાય નીચે દસ વત્તા એક દસ દિવાળી સળીનું જૂથ છે એક દિવાસળી છુટ્ટી છે તો દસ છૂટી છે આપણે ઉમેરવાની છે દસ વત્તા એક બરાબર કેટલા થાય તો કે દસનું એક જૂથ અને એક એટલે દસ એક અગિયાર જવાબમાં લખીશું બે એકડા નીચે બાલ મિત્રો દસ વત્તા બે દસનું એક જૂથ છે બે દિવાસળી છૂટી છે અને એને આપણે ભેગું કરવાનું છે દસ વત્તા બે બરાબર કેટલા થાય તો કે એકડે બગડે બાર થાય એની નીચે દસ વત્તા ત્રણ દસનું એક જૂથ છે ત્રણ દિવાસળી છૂટી છે અને એને ભેગી કરવાની છે દસ વત્તા ત્રણ બરાબર તેર એટલે દસ ને ત્રણ તેર આપણે સંખ્યા વાંચન બોલ્યા હતા ને એ પ્રમાણે સમજવાનું છે દસ વત્તા ચાર અહીંયા દિવાસળી દોરતા દોરેલી નથી પણ આપણે દસ વત્તા ચાર દિવાસળી આપણે દોરવાની છે એ મારાથી ભરાઈ ગયું છે બાલ મિત્રો ને આપણે દિવાસળી દોરવાની દસ વત્તા ચાર બરાબર કેટલા થાય તો કે દસ વત્તા ચાર બરાબર ચૌદ થાય આગળ મિત્રો પાના નંબર બોતેર ઉપર દસ વત્તા પાંચ ખાલી જગ્યા પૂરવાની છે આપણે દસ વત્તા પાંચ નું એક જૂથ છે અંદર પાંચ દીવાસળી દોરેલી છે તો દસ વત્તા પાંચ બરાબર કેટલા થાય તો કે દસ ને પાંચ પંદર થાય દસ વત્તા છ બરાબર કેટલા થાય તો કે દસ ને છ સોળ થાય દસ વત્તા સાત ત્યાં આપણે દિવાસળી દોરવાની છે બાલ મિત્રો દસ વત્તા સાત બરાબર કેટલા થાય તો કે દસ વત્તા સાત બરાબર સત્તર થાય દસનું એક જૂથ છે આઠ દિવાસળી છુટ્ટી છે તો દસ વત્તા આઠ ને આઠ કેટલા થાય તો કે અઢાર થાય જવાબમાં આપણે લખીશું એકડે આઠ અઢાર દસ વત્તા નવ બરાબર કેટલા થાય તો કે દસ વત્તા નવ બરાબર ઓગણીસ થાય પછી છેલ્લે આપણને દસ દસના ના બે જૂથ આપવામાં આવ્યા છે લખ્યું છે દસ વત્તા દસ દસનું નું એક જૂથ અને દસનું એક જૂથ દસ વત્તા દસ બરાબર કેટલા થાય તો કે વીસ થાય હવે આગળના પેજ ઉપર બાલ મિત્રો પાના નંબર તોતેર ઉપર દસનું નું જૂથ બનાવો અને છૂટી સંખ્યા લખવાની છે દસને ને દશક કહેવાય અને છૂટા હોય એને આપણે એકમ કહેવાય એકમ કહેવાય તો ભાઈ બાલ મિત્રો આપણે એવી રીતે જૂથ આપણને સમજાવવામાં આવ્યું છે એક સમજી લેવીએ લઈએ આપણને કોણ આપવામાં આવે છે એની ફરતે દસની ફરતે ચોરસ કરવામાં આવ્યું છે અને છૂટ્ટા કેટલા છે ત્રણ તો કે દશક કેટલા છે દસ કેટલા છે તો કે એક અને છૂટ્ટા કેટલા છે ત્રણ તો દશક એક અને એકમ ત્રણ અને તેર આપણને આવી રીતે સમજાવવામાં આવ્યું છે નીચે હવે આપણે ચિત્ર ગણી અને આપણે કરવાનું છે ફાનસ આપવામાં આવે છે આપણે ફાનસમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ફાનસનું એક જૂથ બનાવ્યું છૂટા કેટલા છે તો કે પાંચ એક બે ત્રણ ચાર પાંચ કુલ ફાનસ કેટલા છે તો કે પંદર અને દશક કેટલા છે તો કે એક અને ફાનસ છૂટા કેટલા છે તો કે પાંચ નીચે આપણને ડુંગળીનું ચિત્ર આપવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ડુંગળીનું ચિત્ર આપણે ચિત્રફરતે ગોળ કર્યું છે એક દશક છે અને છૂટા કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છૂટા આઠ છે દશક કેટલા છે તો નીચે લખશું એકમ કેટલા છે તો કે છૂટ્ટાની નીચે લખશું આઠ એક દશક અને આઠ એકમ અઢાર નીચે આપણને ટોપલીનું ચિત્ર આપવામાં આવ્યું છે એમાં પણ આપણે એમ જ કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ 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 કેટલા છે તો કે એક અને છૂટા કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એક દશક છે અને નવ એકમ છે બાલ મિત્રો આપણે આવી રીતે દશક અને એકમ જૂથ અને છૂટી સંખ્યા વિશે સમજ્યા બાલ મિત્રો આગળ પાના નંબર ચુમ્મોતેર ઉપર પણ આપણને એવી રીતે જ સમજવાનું સમજવાનું છે સાપ આપ્યા છે તો આપણે દસ સાપ ગણશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ અને છૂટા કેટલા રહ્યા તો કે એક તો દશક કેટલા છે તો કે એક અને એકમ પણ એક જ છે એટલે સંખ્યા થાય દસ ને એક અગિયાર કાતર આપવામાં આવી છે ખાતર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ખાતર ફરતે આપણે ગોળ કર્યું છે અને છૂટી કેટલી છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ તો એક દશક છે અને છુટ્ટા છ છે તો એકમ છ છે દસ ને છ સોળ એની નીચે આપણને કિતલીનું ચિત્ર આપવામાં આવ્યું છે એમાં પણ આપણે એમ જ કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ કેટલી ફરતે ગોળ દોરીશું અને ભાઈ ત્રણ કેટલી છૂટી છે તો એકમમાં લખશું કેટલા દશક છે તો કે એકમ કેટલા છે છૂટા તો કે ત્રણ દસ ને ત્રણ તેર થાય હવે કુવાડીનું ચિત્ર આપણને આપવામાં આવ્યું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ફરતે ગોળ કર્યું એટલે પાછળ કેટલી વધી તો કે સોરી બાળ મિત્રો પાવડા છે પાછળ કેટલા વધ્યા તો કે ચાર એક બે ત્રણ ચાર તો ભાઈ એક દશક છે અને ચાર એકમ છે એક દશકને ચાર એકમ એટલે દસ ને ચાર ચૌદ થાય બાલ મિત્રો આપણે સંખ્યા વંચન બોલ્યા તો એકને એક બે બે ને એક ત્રણ અને દસને એક અગિયાર દસ ને બે બાર દસ ને ત્રણ તેર એ પ્રમાણે આપણે જૂથ બનાવી અને છૂટી સંખ્યા વિશે દશક અને એકમ સમજ્યા હવે બાલમિત્રો બાકીનું છે એ આપણે આવતા વિડીયોમાં સમજીશું કેમ બાલમિત્રો સમજવાની મજા ને બાલમિત્રો જો તમારી પાસે પુસ્તક હોય તો તેમાં સમજો તેમાં પૂરજો અને ન હોય તો વિડીયોમાં જઈ અને મમ્મી પપ્પાની મદદથી નોટબુકમાં કરજો આવજો બાલમિત્રો